નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો કોંગ્રેસની વાત કરીશું તો કોંગ્રેસમાં રાજીનામાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે જી હા દર્શક મિત્રો એક પછી એક તમામ જે લોકો છે એ રાજીનામો કોંગ્રેસથી આપી રહ્યા છે વડોદરાને આજે સુરતમાંથી પણ કોંગ્રેસના જે કાર્યકર્તા છે કોંગ્રેસના જે નેતાઓ છે એમના દ્વારા રાજીનામા આપવામાં આવી રહ્યા છે વધારે વાત કરવા માટે આપણે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી છે એમનાથી જ સીધા વાત કરીશું ઋતિકભાઈ બાળ આવી ગઈ છે એવું અત્યારે બધી જ જગ્યા સોશિયલ મીડિયાથી લઈને એવું ચાલી રહ્યો છે કે કોંગ્રેસમાંથી રાજીનામા કોંગ્રેસમાંથી પહેલાં પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે આપ્યું ટીકાભાઈએ પછી તમારા ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે જે અત્યારે રાજીનામા આપી રહ્યા છે આ રાજીના રાજીનામાની રાજનીતિ છે સૌથી પહેલાં તો હું તમારો આભાર માનું છું કે મને તમે અહીંયા સ્ટુડિયોમાં બોલાયો અને જે સાચી હકીકત શું છે એ જાણવા માટે તમે પ્રયત્ન કર્યો કારણ કે હું બે દિવસથી ઘણા બધા મીડિયામાં જોઉં છું અને લોકો એવું કહે છે કે ઘણા બધા રાજીનામા ઘણા બધા રાજીનામા અને મોટી સંખ્યામાં રાજીનામા હું આપના માધ્યમથી એકદમ જવાબદારીપૂર્વક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આપના માધ્યમથી જણાવવા માગું છું કે વડોદરા શહેર કોંગ્રેસમાંથી છેલ્લા બે દિવસમાં આંગળીના વેડાએ ગણી શકાય એવા ત્રણથી ચાર આગેવાનો જે નિષ્ક્રિય હતા જે લગભગ દોઢ બે વર્ષથી આવતા જ નહોતા એવા લોકોએ રાજીનામા એ પણ મને નહીં જો ખરેખર એમને સાચું એ સાચા હોય અને એમને એમના પેટમાં કોઈ પાપ ના હોય તો એ મારાથી કોંગ્રેસ ઓફિસ આવીને મને રાજીનામું આપી શકતા હતા પરંતુ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રિન્ટ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ લોકોએ રાજીનામા મૂક્યા છે હાલ મને કોંગ્રેસ ઓફિસમાં માત્ર બેથી ત્રણ વ્યક્તિઓ જે આપી ગયા છે એ તદ્દન તદ્દન નિષ્ક્રિય હતા

કોઈ સામાન્ય કાર્યકર્તા જે લોકો મહેનત કરતા હતા ત્યાં એવું નતું કે એકલા જ હતા લાઈનમાં બધા બહુ હતા પણ તે છતાં એમને સિલેક્ટ કર્યા પક્ષે એમની પર પસંદગી ઉતારી આજે કોઈ પણ માણસ રાજકારણમાં આવે તો એને હોદ્દો પદ ચૂંટણીમાં ટિકિટ અને આજે એમને બધું જ મળ્યું માન સન્માન મોભો હમણાં હું શહેરમાં જે બોડી બની હતી એમાં શહેરમાં એમને ઉપપ્રમુખ પણ બનાયા પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં કોઈ કાર્યક્રમમાં હાજરી એમની છે નહી તમને હું એકદમ લાસ્ટ એક્ઝામ્પલ આપું કે અમારી જે જન અધિકાર રેલી જેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી શ્રી મુકુલ આવ્યા પ્રદેશ પ્રમુખ ગોહિલ સાહેબ આવ્યા અમિત ચાવડા સાહેબ વિધાનસભા વિપક્ષ નેતા આવ્યા અને બધા આગેવાનો આ જન અધિકાર રેલીમાં જોડાયા અમે લોકો એમનું ભવ્ય સ્વાગત કર્યું તમે પણ આ વસ્તુ નોટિસ કરી મીડિયાએ પણ કે બહુ મોટી રેલી કોંગ્રેસની વડોદરા શહેરમાં નીકળી એ રેલી જે સફળ થઈ ગૃહમાં જે કાર્યક્રમ થયો એ રેલીમાં ને એક હોલમાં આ જે લોકો રાજીનામા આપ્યા છે એમાંથી એક પણ વ્યક્તિ હાજર નહીં એ બાઇક રેલીમાં જોડાયું નહીં તો આમની ગેરહાજરીમાં પણ અમે જો સફળ કાર્યક્રમ કરી શકતા હોય તો આ લોકો જે નિષ્ક્રિયતા આ જે નિષ્ક્રિય લોકોને ભાજપ કેમ રહી રહી છે એ તો ભાજપ જ જાણે પરંતુ આમાં જે રાજકારણ રમાઈ રહ્યું છે એમાં કારણ કે દોઢ બે વર્ષથી આવતા નથી આજે તમે વિચાર કરો કે કોંગ્રેસ પક્ષે મને પ્રમુખ બનાવ્યો હું એક સામાન્ય કાર્યકર્તા હતો હું એમએસ યુનિવર્સિટીથી મારી રાજનીતિ કારકિર્દી ની શરૂઆત કરી અમે લોકો યુનિવર્સિટીમાં તમામ ઇલેક્શન જીત્યા વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસ પર સ્કૂલોથી માંડીને બધા અલગ અલગ મુદ્દા પર રોડ રસ્તા પર અમે આંદોલન કર્યા હું એક કાર્યકર્તા હતો સામાન્ય પરિવાર એક બ્રાહ્મણ ફેમિલી માંથી આવું છું મારા સાત પેઢીમાં કોઈ રાજકારણમાં નહીં

મને મારા કોંગ્રેસના એક એક કાર્યકર્તા પર વિશ્વાસ છે અને આજે પણ તમને મીડિયાના માધ્યમથી કહું છું કે જે પણ સન્નિષ્ઠ કોંગ્રેસનો કાર્યકર્તા છે જે વર્ષોથી પોતાનો પરસેવો વેરે છે એવો કોઈ કાર્યકર્તા આવા નિષ્ક્રિય લોકોની વાતો સાંભળીને બીજેપીમાં જવાનો નથી ને નથી એ તમામ લોકો કોંગ્રેસમાં પરસેવો પાડી રહ્યા છે અનિલભાઈ પરમાર જે તમે વાત કરી હમણાં એ વિધાનસભા લડ્યા

સબ્બીર શેખ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બીજેપીનો એક નારો હતો કે કોંગ્રેસ મુક્ત તો આ તો ઊંધું થઈ રહ્યું છે તમારા જ કોંગ્રેસના સિનિયર નેતા પૂર્વ પ્રમુખ આ લડાઈ ત્યાંથી શરૂ થઈ છે એવું નહીં લાગતું જોશી સાહેબ તમને આ એક મીટિંગ બોલાવવામાં આવી ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું મારા મારા ઘરથી વધારે તમને ખબર છે તમે જે પૂર્વ પ્રમુખની વાત કરી અમે ટીકાભાઈ પ્રશાંત પટેલની વાત કરું એમને તમને જવાબ આવું કે કોંગ્રેસ પક્ષે એમને શહેરના પ્રમુખ બનાવ્યા અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી અને પણ પહેલા લિસ્ટમાં નામ કોંગ્રેસ પક્ષે એમને કેટલો મોભો કેટલું નામ આજે કોંગ્રેસ પક્ષથી એ ઉજડા છે જયારે એ પ્રમુખ નતા એ પહેલા એ શું હતા કશું નતા પણ કોંગ્રેસે એમને નામ આપ્યું વડોદરા શહેરમાં ઓળખાણ આપી કોંગ્રેસે એમને મોટા બનાવ્યા અને આજે એ વ્યક્તિ જો એવું કે કોઈ વિચારધારાની વાત કરે તમે છ વર્ષે પર બેઠા ત્યારે તમને વિચારધારાની વાત યાદ નહી તમે લોકસભા લડ્યા તમને ટિકિટ મળી ગઈ ત્યારે તમને એવું કે તમે એકલા હતા ઘણા બધા રેસમાં હતા પણ તે સત્તા પક્ષે એમને પસંદ કર્યા હતા તો ત્યારે તમે ક્યાંય વિચારધારાની વાત ના કરી અને આજે જે લોકોને જઈને લઈને જઈ રહ્યા છે એ તમામે તમામ નિષ્ક્રિય લોકો છે એ લોકો છેલ્લા દોઢ વર્ષથી હું શહેરનો કોંગ્રેસ પ્રમુખ છું કોઈ કાર્યક્રમમાં આવતા નથી એવું નથી કે આપણે એમને હોદ્દા નતા આપ્યા આપણે બધાને હોદ્દા આપ્યા હતા

જે નામો આયા કે ભાઈ આ ચાર પાંચ લોકો વોર્ડ નંબર ચાર માંથી જોડાયા છે એ વોર્ડ નંબર ચાર ના જે વોર્ડ કમિટીના લોકો છે એમાંથી ત્રણ જણ ને વાત કરી એમને ખબર પણ નથી મારી પાસે એમનું રેકોર્ડિંગ પણ છે

અને ભાજપના લોકોનું નામ તમે કોઈ સમાજ પત્રમાં કેમ એમને લખાયું

બીજેપીમાં સત્યાવીસ એવું કહી રહ્યા છે કે સાતિયા એ પણ રિઝાઈન આપેલું છે અજય ભાઈ તો ખાસ છે તો અજય નઈ વાત એવી છે ખાસની વાત નથી વાત એવી છે કે ભાઈ તમે અજય ની વાત કરી એમના કુટુંબમાં સતત પાંચ ટી કોંગ્રેસે ટિકિટ આપી છે આજે એમને વિચારવું જોઈએ કે કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે તમને જે લાઈવમાં તમે નામ કીધું અનિલભાઈ પરમાર એ રાત્રે બધાના ઘરે ઘરે જઈને સહયો લીધી છે મારી પાસે કાર્યકર્તાના આગેવાનો ફોન આવ્યા છે કેટલાક લોકોને એમને ઇમોશનલી બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો છે હું એવું કહું છું કે તમે આટલો વિશ્વાસ હતો અને તમારે પક્ષ પડતો કરવો હતો તો તમારે અમને કહી દેવું હતું પહેલેથી પણ તમે કોંગ્રેસ પક્ષમાં રહ્યા તમે ચૂંટણી લડ્યા એક જીત્યા એક હાર્યા વિધાનસભા લડ્યા બે હાજર સત્તર માં અને પછી તમે આજે મહત્વના હોદ્દા પર આવ્યા પછી તમે કોંગ્રેસ પક્ષ ખાલી એક વિચારધારાની વાત કરીને જે ભાજપે એમને રટેલી કેસેટ જે સ્ક્રિપ્ટ લખીને આપી એ જ અમારા જે આગેવાનો ગયા છે એ એક જ રટન રટે છે સનાતન ધર્મનું સાચું જ્ઞાન લેવું હોય તો મારા મિત્રો કોઈ જે સાવજો ડિબેટમાં તો સનાતન ધર્મ શું છે હિન્દુત્વ શું છે હું પણ તમને એની ચર્ચા કરીશ આજે કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબ ફેમિલીમાંથી આવું છું બ્રાહ્મણ છું હિન્દુ છું

हमेशा एक सरखो रह नहीं। 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 हिंदी में एक काला काला पत्थर पिक्चर हाँ। में एक डायलॉग जब समुद्र में तूफान आता है तो तूफान से घबरा के सबसे पहले जहाज छोड़ के चूहे भागते हैं। लेकिन जो जहाज चलाने वाला खलासी होता है वो समुद्र का सामना करता है तूफान का सामना करता है और उस तूफान से कश्ती को लेके किनारे पे जाता है आ डायलॉग

ઇલેક્શન માં પછી જો તમે સક્રિય ના રહો ઘણા બધા લોકો ઋષિભાઈ તમને સવાલ કરવા માંગે છે દીપક દેસાઈ છે હું કોંગ્રેસ સાથે હતો અને રહીશ જે જે માતૃ સંસ્થાના ના થયા એ કોઈના ના થયા આવું લખી રહ્યા છે દીપક દેસાઈ ચિરાગભાઈ છે રાહુલ બાબા છે જે સામનો કરવા માટે તોફાન એવું કઈ લખી રહ્યા છે તમારા માટે મીર છે જીગર છે ઋત્વિક ભાઈ જીગર સાથે તમને ઓળખે છે તમારા મિત્ર બી છે

ભગવાન રામની વાત કરે વાંધો નથી પણ તમે રામની વાત કરીને રાવણ ને સાથ આપો એ વાતનો મને વિરોધ છે ઋતિકભાઈ મેં તમને કેટલા ટાઈમથી ઓળખું છું કોલેજની રાજનીતિ કરતા હતા ત્યારથી ઓળખું છું તો આ અત્યારે જેટલું બી થઈ રહ્યું છે કોંગ્રેસને ડેમેજ કરવા કરતાં ઋતિક જોશીને ડેમેજ કર મને એવું લાગી રહ્યો છે કેમ કે ટીકાભાઈ જ્યારથી તમે પ્રમુખ બન્યા ત્યારથી જ ટીકાભાઈને કંઈક અલગ સ્ટેન્ડ લઈ લીધું હતું મારું વડોદરા કે એવું કંઈક બનાવી દીધું હતું મને એવું લાગે છે કે કંઈક કંઈક હું તો દ્વારકાધીશ છું અને છે જેને રામ રાખે એને કોણ એટલે સારા કર્મ કર્યા હોય તો સારા પરિણામ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જે પ્રશ્ન તમે મને પૂછ્યો એકચ્યુઅલી તમારે એ વ્યક્તિઓને પૂછવાનો હતો કે તમને શું તકલીફ છે શું તમને કોંગ્રેસ પાર્ટી એ પહેલી હરોળના નેતા બનાવ્યા એ તકલીફ છે તમને કોંગ્રેસ પાર્ટી એ પહેલાં જ્યારે પ્રમુખ બનાવ્યા પછી બીજી ટર્મમાં પ્રમુખ બનાવ્યા જ્યારે તમે કો શહેર પ્રમુખ હતા કોંગ્રેસમાં કોર્પોરેશનની એ પહેલાં ચૌદ સીટો હતી તમે પ્રમુખ બન્યા પછી સાત સીટો થઈ ગઈ તો એ તમે તે છતાં પ્રમુખ તરીકે તમને પક્ષે ચાલુ રાખ્યા ફરી વિશ્વાસ મૂક્યો તો શું એ કોંગ્રેસ પાર્ટીએ ભૂલ કરી તમને ચાલુ રાખીને તમને લોકસભાની ટિકિટ આપી મેં તમને અગાઉ કીધું કે પહેલાં લિસ્ટમાં નામ આવ્યું હતું પહેલાં લિસ્ટમાં તે છતાં તમે આજે લોકસભા લડ્યા બધું જ તમને મળ્યું અને આજે તમે આવી વાત કરો તો ખરેખર એક બહુ હાસ્યસ્પદ વાત છે અને મારા કરતાં વધારે કોંગ્રેસના કાર્યકર્તાને જે થયું છે કાર્યકર્તાઓને કે ભાઈ આમની પાછળ અમે મહેનત કરી ચપ્પલ ઘસાઈ ગયા તો આજે રાહુલ પટેલ લખી રહ્યા છે કે કોંગ્રેસનો કચરો બીજેપીમાં જઈને ગંદુ કરશે આવું છે અને પ્રતાપસિંહ પરમારે બી તમારી જોડે એક સવાલ કર્યો છે અને કહી રહ્યા છે કે બીજેપી સ્ટ્રોંગ પાર્ટી છે એટલે બધા જોડાઈ રહ્યા છે મેં તમને હમણાં જ એક ઉદાહરણ આપ્યું હિન્દીમાં મે તમને ક્યાં કાલા પથ્થર નો ડાયલોગ કીધો છે કદાચ એ ભાઈએ કાલા પથ્થર નો ડાયલોગ સાંભળ્યો તો એ સમજી જશે કે હું શું કેવા માંગુ છું પણ અમે તો સંઘર્ષથી ગભરાતા નથી અમે સંઘર્ષ કરનારા માણસ છો કારણ કે અમે સંઘર્ષથી જ આ રાજકારણમાં આવ્યા છે અને કોંગ્રેસ પક્ષમાં પણ સંઘર્ષ કરીને આવ્યા છે અને હજુ સંઘર્ષ કરીશું અમારા નેતા રાહુલ ગાંધી સંઘર્ષ કરી રહ્યા છે આમાં વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છે અને બોખલાઈ ગયું છે આખા દેશમાં એક પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે કર્ણાટકમાં જે ચૂંટણી થઈ અને ત્યાં કોંગ્રેસ જીતી ત્યારબાદ હવે જે બીજા રાજ્યોમાં ચૂંટણી થવાની અને જે રીતે ઇન્ડિયાનું ગઠબંધન બન્યું છે ભાજપ કંઈક ને કંઈક ચિંતામાં છે અને મેં તમને જીવતું જાગતું ઉદાહરણ કીધું કે દસ તારીખે અમે જે જન અધિકાર બાઇક રેલી કરી આ વડોદરા શહેરમાં ઘણા વર્ષો પછી આવી બાઇક રેલી થઈ એટલે ભાજપ પણ ગભરાયું અને જે બીજેપીના બીજેપીના એજન્ટ બનીને કોંગ્રેસમાં રહેતા હતા એવા લોકો પણ ગભરાયા અને માટે આજે એમને પક્ષ પલટો કરવો પડ્યો છે કારણ કે એ લોકો જયારે કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તામાં ઘણઘણાટ હતો કે આ લોકો પ્રત્યક્ષ પરોક્ષ રીતે બીજેપી સાથે સંકળાયેલા છે એના પુરાવા પણ ઘણા હતા તે છતાં કોંગ્રેસે એમની પર વિશ્વાસ મૂક્યો પરંતુ એ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે ઋતિકભાઈ ઘણા બધા લોકો સવાલ બી કરી રહ્યા છે ઘણા બધા કહી રહ્યા છે કે અમે તો ઋતિકભાઈ તમારી સાથે જ રહેવાના છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે બીજેપી સ્ટ્રોંગ પાર્ટી છે પણ સવાલ એ છે કે જે રીતે આ એક પછી એક કેમ કે પ્રશાંત પટેલ હોય અનિલ પરમાર હોય ભાવેશ પટેલ બી કદાચ જઈ રહ્યા છે એવું બી જો ભાવેશભાઈ એ તો બહુ પહેલા એમને મને રાજીનામું મોકલાઈ દીધું હતું અને એમના રાજીનામામાં એમને લખેલું કે ભાઈ ઘણા બધા તો એવા બી કે જેને પહેલા રાજીનામું આપી દીધું એ બી હમણાં ઇન્ટરવ્યુ આપી રહ્યા છે હું એ જ કહું છું ભાવેશભાઈની તો વાત કરી ભાવેશભાઈ અને એમના ફેમિલી કોંગ્રેસી ફેમિલી રમેશ સંભાલાલ કાકા બહુ અમને એમના માટે માન સન્માન છે ભાવેશભાઈ માટે પણ મને માન સન્માન છે આજે પણ છે પણ એમને મને બહુ અગાઉ જ રાજીનામું મોકલાયું હતું કારણ કે અંગત કારણોસર સમય નતા આપી શકતા અને એમને સ્વૈચ્છિક આપેલું એમને આ લોકોની જેમ બીજી વિચારધારાની વાત નથી કરી બે હજાર ની સાલમાં જે ભાઈ ચૂંટણી લડ્યા હતા અને એ ભાઈ આજે રાજીનામું આપે છે જે લોકોએ હમણાં માર્ચ મહિનામાં કમાટી બાગમાં ઇન્ટરવ્યુ આપીને રાજીનામા આપ્યા કેટલાક મીડિયાના મિત્રો એ ઇન્ટરવ્યુ ફરી ફરી બતાવે છે એટલે મને તો ખબર નથી પડતી કે ખરેખર આ

હું તમારા માધ્યમથી કઉ છું વડોદરા શહેરની કોંગ્રેસની જે બોડી છે એમાં ઓગણીસ ઉપપ્રમુખ છે તો આ સત્યાવીસ નો આંકડો આવ્યો કઈથી વોર્ડ નંબર ચાર માં ચાર ઉપપ્રમુખ છે તો આ સત્યાવીસ નો આંકડો આવ્યો કઈથી તો મીડિયાના મિત્રોને વિનંતી કે તમે પણ જરા તપાસ કરો લિસ્ટ લો તો જરા એમાં જુઓ આજે યુનિવર્સિટીના મને કેટલાક લોકો ના ફોન આયા કે યુનિવર્સિટીના કોઈ છોકરા હવે એમાંથી ચાર પાંચ તો એવા મેં જોયા જેમના યુનિવર્સિટીમાં એડમિશન નથી જેમને યુનિવર્સિટીમાં મેં પોતે નથી જોયા અને એવા લોકો એમાં ઉભા રહે છે મને હસવું આવે છે કે નાના છોકરાઓ શું કામ કોઈના હાથો બનતા હશે

અને જે તમે હમણાં મેં અગાઉ કીધું કે જે ચાર પાંચ તો એવા છે જેના યુનિવર્સિટી કોઈ લેવા દેવા નથી એમ એસ ના સ્ટુડન્ટ નથી અમે યુનિવર્સિટીમાં જે સુધી થયા છે અમે આ યુનિવર્સિટીમાં હું હોઉં કે જા ભરવાડ તમે જુઓ આજે જા ભરવાડ મારી સાથે અમે લોકો જીએસપી હતા આજે વડોદરા શહેર નો કોર્પોરેટર છે અને કોંગ્રેસ ની સાથે અડી ખામ ઉભો છે પેલા હિતેશ દેસાઈ હતો પૂર્વ એનએસયુ પ્રમુખ એ પણ આજે કોંગ્રેસ માં છે હમણાં વ્રજ પટેલ તમે જુઓ એ લાસ્ટ યુનિવર્સિટી જીએસ હતો એ એનએસયુ પ્રમુખ રહ્યો એ પણ કોંગ્રેસ પક્ષમાં છે તો જે લોકો તકવાદી અથવા હું તમને બહુ ટૂંકી ભાષામાં કહું તો વ્યક્તિલક્ષી જે લોકો વ્યક્તિને કરવામાં જે લોકો છે એવા લોકો આમાં કદાચ જઈ રહ્યા હોય એવું લાગે છે બાકી અને કોંગ્રેસ પક્ષનો જે આગેવાન છે એવું કોઈ જઈ નથી રહ્યું મીડિયામાં ને અમુક સમાચાર પત્રોમાં જે આવી રહ્યું છે કે ઢગલાબંધ રાજીનામા એવી કોઈ વાત નથી કોંગ્રેસ પક્ષ એ પ્રજાના પ્રશ્નોને વાચા આપનારો પક્ષ છે અને અમે અમારી લડત જે પ્રજાના પ્રશ્નો છે પ્રજાના પ્રશ્નો શું છે મોંઘવારી છે બેરોજગારી છે આ બધા મુદ્દા પર કોંગ્રેસ આંદોલન કરે છે મોંઘવારીમાં બીજા નંબરે છે વિચાર કરો તમે કે મોંઘવારી એ માજા મૂકી છે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા હોય કે જીવન જાવ ચીજ વસ્તુ હોય તમામ શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય તમામ ક્ષેત્રે ભાજપ જયારે નિષ્ફળ ગયું છે અને જયારે જયારે ચૂંટણી નજીક આવે ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટી આવા કાવા દાવા કરતી હોય છે

મેં તો સાંભળ્યું છે કે એમના શહેરના પ્રમુખને લોકસભા લડવી છે એટલે માથા ગણાવવા માટે લોકોને લઈ રહ્યા છે મેં એક બીજી વાત એ પણ સાંભળી છે કે જે હમણાં સાંસદ છે એમને ફરી લડવું છે નો ડાઉટ ચૂંટણી લડવાની બધાની ઈચ્છા હોય પણ તમે માથા ગણાવવા માટે લોકોને નિષ્ક્રિય લોકોને લઈ શું સાહેબ ઘણા બધા લોકો જે છે અત્યારે કહી રહ્યા છે જયસિંહભાઈ છે દેસાઈ ઓનલી કોંગ્રેસ મહેન્દ્ર ભારતી છે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ગયા છે તેવા ભાજપમાં ખોવાઈ

કઈ સ્થિતિમાં છે આપણે સૌ જાણીએ કહેવાની જરૂર નથી મારે બધા નામ પણ નથી લેવા પણ આવા દિગ્ગજ નેતાઓ છોડીને બીજેપી છે કરી છે બહુ સાચી વાત કરી છે મહેન્દ્રભાઈ પંચાલ છે ઇતિહાસ ગવા છે કે કોંગ્રેસ માંથી ભાજપ માં ગયા છે એ ખોવાઈ ગયા છે આ પૃથ્વી ચૌહાણ છે રાજ તો કોંગ્રેસ વાલે કોંગ્રેસ વાલો હી હે પસંદ કે દિલ રહેતી કોંગ્રેસ તમારા માટે બધા લખી રહ્યા છે અને ઋષિભાઈ હવે આ તો તો ઘણા બધા લોકો કેમ કે કમેન્ટ બહુ બધી બધાનું નામ નહીં લઈ શકું પણ સવાલ હજુ બી મારો એ જ છે કે એક પછી એક તમે કીધું કે આપેલું શું કહેવાય આંગળી આંગળીના ગણાય વેડા હકીકત છે તમે મને નામ કહો તમને સામે એનો જવાબ આપીશ ધારો કે આજે સમાચાર પત્રમાં કોઈ લખ્યું કે ભાઈ વિધાનસભા લડેલા લડેલાપુરામાંથી

મને એ નથી ખબર રાજીનામું આપ્યું તો કોને આપ્યું જંગલ ને મોર નાજા કિસે દેખા તમે મીડિયા મને મારી પાસે આંગળીના ગણા ત્રણ જણ ના રાજીનામા મારી પાસે છે કોણા કોણા પ્રશાંત પટેલ ના એમને મને વોટ્સએપ પર નથી કર્યું એમને મને કોંગ્રેસ ઓફિસમાં રૂબરૂ પણ નથી મોકલાયું એમને ડાયરેક્ટ સોશિયલ મીડિયા પર મોકલાયું પ્રદેશ સમિતિ પર મેં તપાસ કરી ત્યાં કોઈ કુરિયર એમનું મળ્યું નથી એટલે માત્ર ડાયરેક્ટ મીડિયા બોલે રાજીનામું આપવાની આ જે ફેશન ચાલુ થઈ છે હું તમને એ જ કહું છું કે કોંગ્રેસના પ્રમુખ હું જાતે એવું કઉ છું કે આંગળીના વેળાએ ગણા બે ત્રણ જણા રૂબરૂમાં મને રાજીનામા આપીને રૂબરૂમાં નહીં તે મૂકીને કાર્યાલય પર મૂકીને જતા રહ્યા છે તો જે દસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં કોર્પોરેશન લડ્યા હોય ધારાસભ્ય લડ્યા હોય એવા લોકો આજે રાજીનામા આપે અને પેપર મીડિયામાં જે વાહવાઈ લૂંટે કે ભાઈ કોંગ્રેસમાંથી રાજીનામામાં આ બધી તદ્દન પાયા વગરની વાતો છે અને કોંગ્રેસનો સન્નિષ્ઠ કાર્યકર જે કોંગ્રેસનો વફાદાર છે સિપાહી છે મને ગર્વ છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોતાનો પરસેવો પાડે છે સમય આપે છે લોહી વેડે છે અને ભાજપની જે આ દાદાગીરી છે એની સામે અમારા કોંગ્રેસ કાર્યકર

તરપ્તી આવવામાં આવી છે એવું આપ કે કેવા માંગો છો તમે વોર્ડ નંબર 4 ના અમારા પ્રમુખે મને આ રેકોર્ડિંગ મોકલ્યું છે આજ ના એક સમાજા પત્રમાં જે વોર્ડ નંબર 4 ના કેટલાક લોકોના નામ આયા છે એમાંથી ત્રણ જણના માઈ પાસે રેકોર્ડિંગ પેલા ભઈએ મને મોકલ્યા કે સાહેબ આ લોકોને તો ખબર જ નથી અને એમાંથી એક ભાઈ તો એવા છે કે જે ભાજપમાં છે અચ્છા ભાજપમાં છે એ તમને હું સંભળાવું છું હાલો હાલો આ વોર્ડ નંબર 4 નો પ્રમુખે જો એડ ઓપરે યોગેશ વર્મા

હવે તમે રાજીનામું કોને આપ્યું ભાજપ એટલે તમને રાજીનામું કોને આપ્યું છે ના યાર કેમ કોંગ્રેસ ભાજપમાં આપ્યું છે રાજીનામું ભાજપ માં પેપરમાં નામ આવ્યું છે મને તો રાજીનામું તમે આપ્યું નહિ એટલે મારે પૂછવું પડે ને મારે ફોન આવતો ઉપરથી પેપર માં નામ આવ્યું તમને બિલકુલ નહી યાર હા એટલે તમે કોંગ્રેસ માં જ છો ને હવે ખોટી સહી કરીને લોકોના રાજીનામા એટલે બીજેપી ના નેતાઓ જે ભાજપ ના નેતાઓ પણ પેપર માં જે સ્ટેટમેન્ટ આપ્યા કે હજારો કાર્યકર્તા મને એવું લાગે છે કે એમના જ કાર્યકર્તાઓને કોંગ્રેસમાં બતાવીને પછી ફરી એમની સામે જ્યારે એમના નેતાઓ આવવાના હોય તો એમની નેતાઓની ચાપલુસી કરવા એમને ખુશ કરવા કોઈને લોકસભા લડવી છે કોઈને પ્રમુખ પદમાં ચાલુ રહેવું છે કોઈને ફરી લોકસભા લડવી છે એનું સારું બતાવવા માટે એમના નેતાઓને સારું બતાવવા માટે આવા પ્રયત્ન કરતા હોય આ મોટા ઉદાહરણ તમને હું શું આપું જે લિસ્ટ માર્કેટમાં ફરે છે એ લિસ્ટ શહેર કોંગ્રેસ પ્રમુખ હું છું

જોશે આમ તો બીજેપીની વાત કરીએ તો ડિસિપ્લિનવાળી પાર્ટી છે અને તમે કીધું જે પ્રમાણે કરોડો એમના કાર્યકર્તા છે અને એવું એ લોકો કહે છે હા એટલે એ જ કહે છે કે તો આવું તો કેમ કે આની પહેલાં આ પ્રમુખ હતા ત્યારે રાજીનામાનું દોર નથી ચાલ્યું આની પહેલાં બી રાજીનામાઓ તો થતા હતા અને કોંગ્રેસમાં જ કેમ આવું થાય છે કેમ કે મેં જોયું છે કે જ્યારે બી કોઈ અવાજ ઉઠાવવાનું હોય તો બીજેપીની હું વાત કરું દર્શક મિત્રો તો બીજેપીમાં કોઈ એટલી જલ્દી બહાર નહીં આવશે પણ કોંગ્રેસમાં તરત જ હંગામો થઈ જાય તરત જ હાય હાય બોલાવવામાં આવે મેં તો ત્યાં સુધી જોયું કે જબ્બા બી ફાટ્યા છે લોકોના આવું કોંગ્રેસમાં જ થાય છે જોશી સાહેબ મેં જોયેલું છે ના એ તમે જે વાત કરો છો બહુ જૂની જૂની વાત પણ હા એવું થાય છે વીસ પચીસ વર્ષ પહેલાંની વાત છે અત્યારે હાલમાં હા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકશાહી છે રાજીનામું કેમ આપ્યું કેમ એમને કોઈ પૂછો ને રાજીનામું મહામંત્રી હતા ને રાજીનામું એમને પણ આપવું પડ્યું એમના ના એક ને પણ રાજીનામું આપવું પડ્યું અને કેમ પત્રિકા થયા બાદ જ આપવું પડ્યું તો ત્યારે ભ્રષ્ટાચાર કરોડ રૂપિયાની એમાઉન્ટ સાથે લખ્યું હોય તો એ પક્ષમાં કેવી રીતે શિસ્ત હશે એ ચાલ ચરિત્ર ચહેરાની વાત કરનારી પાર્ટી છે તમે વાત કરો છો તો આ શિસ્તબદ્ધ પાર્ટી છે જે પોતાના નેતાઓના પત્રિકા બહાર પાડે છે અને પછી કેમ એમના મહામંત્રીને રાજીનામું આપવું મને આ સુધી ખબર નથી પડી રાતોરાત અને એવું કીધું કે અને દરેક જગ્યાએ જોવા તો મળે જ છે સક્રિય તો છે જ તો પોસ્ટ પરથી રાજીનામું શું કામ આપ્યું એ પણ બહુ મોટો પ્રશ્ન છે જો શિસ્તબદ્ધ પાર્ટી હોય તો અમે અમે તો મીડિયામાં અમે જ્યારે વિરોધ પક્ષ તરીકે અમને જે મીડિયા વાળા જયારે જો આજે કોઈ પણ રાજકીય પક્ષ હોય એની આંતરિક બાબતમાં અમે મોટા ભાગે ઇન્ટરફિયર નથી કરતા પરંતુ આવું બોલીને કે હજારો કાર્યકર્તા આવે છે અને પેપરમાં લખાવે મીડિયામાં બોલે ત્યારે આ ભાજપના જુઠ્ઠાણા અમારે બહાર પાડવા પડે માટે આજે એમની પાર્ટી એમની પાર્ટીનો વિવાદ છે પણ એ પક્ષે જયારે આક્ષેપ કરેલો એ શહેરનો પ્રથમ નાગરિક હતો એ મેયર હતો મેયર કોઈ પક્ષ નો નથી હતો એ શહેરનો હોય છે એટલે માટે અમને ચિંતા થઈ એટલે અમે પૂછેલું એ સમયે પણ અમને પણ જ્યારે જે જવાબ મળવા જોઈએ એવા જવાબ મળ્યા નહોતા જોશી સાહેબ આટલું બધું થયું તો આપના ઉપરની લેવલની રાજનીતિમાંથી કંઈક ફોન આવ્યો કે ભાઈ ઋતિકભાઈ શું ચાલી રહ્યો છે તમારા કોંગ્રેસના પ્રમુખનું કોઈનું ફોન આવ્યું કે પાર્ટીના સિનિયર નેતાનું અમારા પ્રદેશ પ્રમુખ સાહેબ શક્તિશ્રી ગોયલ સાહેબ અમારા પ્રભારી શ્રી અમારા એ બધા સાથે મારી વાતચીત થઈ હં એમને જન અધિકાર રેલી જે વડોદરા શહેરમાં થઈ અને જયારે વડોદરામાં આયા ત્યારે એમને પણ આ જે લોકો જવાબદારી વાળા પદ લઈને રહી ચુક્યા છે પ્રમુખ અને કોર્પોરેશન લડ્યા વિધાનસભા લડ્યા લોકસભા લડ્યા આવા લોકો એ સમયે પણ નતા આયા એમની ગેરહાજરી પક્ષે એ ટાઈમમાં નોંધ લીધી હતી અમારા પ્રદેશ પ્રમુખ સાહેબે કીધેલું કે ભાઈ જે જે ના આયા હોય એ રિપોર્ટ અમે કરેલા છે આજે ઋત્વિક જોશી સહે પ્રમુખ બને તો તમને વ્યક્તિગત વાંધો હોય પણ તમને કોંગ્રેસ પક્ષ સાથે શું વાંધો હોય છે તમે કોંગ્રેસના કાર્યક્રમમાં તો આવું જોઈએ ને એટલે એમની ગેરહાજરીની નોંધ લેવાય છે અને એમના સમર્થન ને સપોર્ટ વગર અમે જન અધિકાર રેલી બહુ સારી રીતે આયોજન કર્યું બહુ મોટી રેલી વડોદરા શહેરમાં નીકળી અને ગાંધીનગર ગૃહમાં પણ મોટા ભાગના બધા કાર્યકર્તાઓ ભેગા થયા આ એક પરિવર્તનનો માહોલ તમે જુઓ કે ભારત દેશમાં ગુજરાતમાં અને વડોદરામાં હું એવું નથી કહેતો કે અમે કોઈ દેશ ચૂંટણી માટે નથી કરતા અત્યારે તો કોઈ ચૂંટણી છે નહીં હમણાં કોઈ ઇલેક્શન આવવાનું નથી તે છતાં આ અત્યારે એક તો રેલી સફળ થઈ રેલી સફળ થયા બાદ એટલે કે દસ તારીખ પછી કેમ આ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે મને મને શંકા એ ઉપજાવે છે કે અને દરેક ના સ્ટેટમેન્ટ તમે સાંભળો જે પણ લોકો મિત્રો મારા રાજીનામા આપે છે એ લોકોનું સ્ટેટમેન્ટ એક જ છે સનાતન ધર્મ ની વિચારધારા જે બીજેપી ના મિત્ર ને આવું હોય તો હું કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબ થી આવું છું અને મારી સાત માં બધા બ્રાહ્મણ હતા અને અમે ખબર છે અમે ગીતા અમે વાંચેલી છે ખાલી ફેસબુક ને વોટ્સઅપ નથી જોતા અમે જ્ઞાન પણ છે અમને જે લોકો નિષ્ક્રિય હતા એની પાછળ મને જે શંકા છે કે ભાજપના જે પણ નેતા થ્રુ આ લોકો જઈ રહ્યા છે ભાજપના કોઈ નેતાને લોકસભાની ટિકિટ જોઈએ છે અને એના માટે એમને આ લોકોના માથા ગણાવવા માટે એમના નેતાઓ જે કાલે આવશે એની સામે માથા ગણવા માટે અમને લઈ જયા હોય લઈ જતા હોય એવું મને લાગે છે બાકી તમે જુઓ કે આ જે મિત્રો જઈ રહ્યા છે અને જે બીજા સત્તામાં બેઠા છે આજે ગુજરાત વિધાનસભામાં યુનિવર્સિટીનો જે કોમન એક્ટનો બિલ રજૂ થઈ ગયું મને દુઃખ એ વાતનું થાય છે કે આ વડોદરા શહેરનો ભાજપનો કોઈ નેતા હોય કે કોંગ્રેસનો એ બધા એમએસ યુનિવર્સિટી થી પાસ થયેલા છે આંદોલન પણ કરી રજૂ કરીશું પણ તમે કેમ બીજેપીના કોઈ ધારાસભ્ય ના બોલ્યા કેમ કોઈ યુનિવર્સિટીમાં ભણેલો કોઈ કોર્પોરેટર ના બોલ્યો અને હમણાં જે મિત્રો જે ભાજપમાં જઈ રહ્યા છે એ પણ એમએસ યુનિવર્સિટીમાંથી નીકળેલા છે કેમ એ ના બોલ્યા એટલે કેટલું ખોટું સહન કરવાનું આજે મહારાજા સાયજીરાવ ગાયકવાડની યુનિવર્સિટી છે કોઈ સરકારની દેન નથી આપણી યુનિવર્સિટીનું ઓટોનોમસ સ્ટેટસ છે રેસિડેન્શિયલ કેરેક્ટર ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી અને એની પર જ્યારે આ ગુજરાતની સરકાર અને આ પહેલી વખતનો પ્રયત્ન નથી આવું ચાર વખત પહેલાં બે હજાર ચારમાં તો જે હમણાં પ્રધાનમંત્રી છે એ ત્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે અમે એ ટાઈમમાં હું જા ભરવાડ અમે આંદોલન કર્યું હતું અને યુનિવર્સિટીને કોમન વિધાનસભામાં રજૂ થયું છે તો આ બાબતે અમારા અમારા વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ થી તમામ ધારાસભ્યો આ મુદ્દે લડે છે અને કોંગ્રેસ રસ્તા પર વડોદરા શહેરના હિતની જો વાત કરતા હોય તો યુનિવર્સિટીમાં બધાનું હિત વસેલું છે તો યુનિવર્સિટી બચાવવા માટે કેમ કોઈ મેદાન નથી આવતું ત્યારે એમના પક્ષના નેતાના આદેશની વાત હોય છે માતૃ સંસ્થાને બચાવવા વડોદરાનું સારું કરવું હોય તો આપણે બધા ભેગા થઈને કરી શકીએ છીએ મેહુલ ઉપાધ્યાય લખી રહ્યા છે આઈ એમ નોટ ઇન બીજેપી ઓર કોંગ્રેસ આઈ એમ નોટ ફેવરિંગ સાઈડ બટ વન ક્વેશ્ચન દેટ ભાઈ પહેલાં કોંગ્રેસમાં થા કોંગ્રેસમાં હતા આંદોલનો અને પ્રોગ્રામોમાં કેટલા કાર્યકર્તા અને પબ્લિક જોડાતા ઋતિકભાઈના આવ્યા પછી આંદોલન બી થયા છે અને કાર્યકર્તાઓ બી જોડાયા છે એટલે હું એજ કઉ છું કે છેલ્લા દોઢ વર્ષમાં તમારા માટે સારું લખી રહ્યા છે વડોદરા શહેરમાં જ્યારથી પ્રમુખ બન્યો દોઢ વર્ષથી આ વડોદરા શહેર નો કોઈ વિસ્તાર એરિયા બાકી નહિ હોય જે અમે આંદોલન નહીં કર્યા હોય અને કોઈ પોલીસ સ્ટેશન પણ બાકી નહીં હોય ત્યારે પણ અમે પોલીસ ભાજપ નો હાથો બની કામ કરે પણ અમે ત્યારથી કોનાથી ગભરાતા નથી પ્રજા માટે લડીશું ને પ્રજા માટે જેલમાં પણ જઈશું એટલા માટે આંદોલન પણ કરીએ છે હું તમને કહું કે આ જે મારા મિત્રો વાત કરી વડોદરા શહેરની રક્ષા જે નવનાથ મહાદેવ કરે છે એ નવનાથ મહાદેવની યાત્રા હું પ્રમુખ બન્યો શું મને કોંગ્રેસ પક્ષે ના પાડી હતી મને કોઈ ના પાડી ના મને કોઈ ના નથી પાડી અને નવનાથ મહાદેવની યાત્રા ગયા વર્ષે કરી અને આ વર્ષે કરી જે મારા મિત્ર ભાજપમાં જઈ રહ્યા છે જે વિચારધારાની વાત કરે છે તમે છ વર્ષ પ્રમુખ રહ્યા તમે કેમ નવનાથ મહાદેવની યાત્રા ના કરી તમને કોઈ મંદિરમાં જતા રોક્યા હતા નતા રોક્યા પણ ઈચ્છાશક્તિની વાત છે અને અમે લોકો તમામ ધર્મને એક સરખા સર્વધર્મ સંભાવની વાત કોંગ્રેસ કરે છે બધા આપણે

તમામ મીડિયા અને સોશિયલ મીડિયા પર જે ચલાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના એક પછી એક જે રાજીનામા પડી રહ્યા છે પણ અમારો મકસદ એ જ હતું દર્શક મિત્રો કે લોકો સુધી બી મેસેજ જાય અને કોંગ્રેસના જે પ્રમુખે કીધું કે આંગળી પર ગણાય આંગળીના વેડાએ ગણાય એટલા લોકોએ જ રાજીનામું આપ્યો છે એક બે નામ તો મને બી ખબર છે કે પ્રશાંત પટેલ જે પૂર્વ પ્રમુખ હતા અને અનિલ પરમાર છે બીજા તો મને મને બી નામ ખબર નથી કે બે લોકો અત્યારે રાજીનામા આપ્યા છે

તમે જે આ લોકો વાતો કરે છે કે ઘણા બધા લોકો ઘણા બધા લોકો હવે એક તમને બતાવ્યો કે જે વ્યક્તિ એવું કહે છે કે હું તો ભાજપમાં છું અને એનું નામ સમાજ પત્રમાં આવ્યું છે અને એનું આ લોકો રાજીનામું છે તો બીજેપીના લોકો આમાં એ લોકો સાથે ભેગા થઈને રાજીનામું મૂકે છે અને આખી રમત રમાઈ રહી હોય એવું મને લાગે છે આખી રમત રમાઈ રહી છે એવું પ્રમુખનું કહેવું છે ને જે રીતે પ્રમુખશ્રી એ વાત કરી કે ભાઈ કોંગ્રેસ મજબૂત તરીકેથી લોકોનો આ પ્રશ્નો જે છે ઉઠાવી રહ્યા છે કંઈક ને કંઈક આ બીજેપીના પેટમાં દુખી રહ્યું છે અને એના લીધે જ આમ જે રીતે વાત કરીએ દર્શક મિત્રો જ્યારથી ઋતિક જોશીએ આ પદ સંભાળ્યો છે ત્યારથી આમ જનતાનો જે મુદ્દો છે એ લઈને પબ્લિકની વચ્ચે જાય છે અને કાર્યકર્તાઓ અત્યારે સૌથી વધારે મેં એવું નહીં કહેતા કે પ્રશાંત પટેલના ટાઈમે પણ નથી જોડાય પણ ઋતિક જોશીનું જે કામકાજ મેં કોલેજ ટાઈમથી જોયેલું છે અને જે રીતે આંદોલન કરે છે અને તમામ જે કોમન મેન એટલે નાના માણસની જે વાત છે સરકારના કાન સુધી પહોંચાડવાનું કામ પણ કોંગ્રેસના પ્રમુખે કર્યું છે અને જે રીતે આજે સ્પષ્ટતા એટલા માટે જ એમને બોલાવવામાં આવ્યા હતા કે જે રીતે સોશિયલ મીડિયામાં જે ચર્ચાઓ થઈ રહી છે કે રાજનીતિનામા રાજીનામા પર જે રાજનીતિ છે એના મુદ્દા પર જ અમે કોંગ્રેસના પ્રમુખ સાથે સીધી વાત કરી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે આંગળી ગણાય એટલા જ લોકો ખાલી કોંગ્રેસ હા નિષ્ક્રિય જે પાર્ટીમાં જે કોઈ પણ કાર્યક્રમમાં આવતા નતા એવા લોકોએ જ રાજીનામા આપ્યા છે અને જે રીતે એમને રેલી કાઢવામાં આવી હતી છાણીથી ત્યારે પણ એ લોકો દેખાયા નથી અને એની નોંધ ઉપર ગુજરાત કોંગ્રેસના જે પ્રમુખ છે શક્તિસિંહ ગોયલ સાહેબે પણ લીધી છે અને આગળ શું કાર્યવાહી કોંગ્રેસ કરશે તો આવનાર દિવસો જ જોશે પણ જે રીતે ઋતિક જોશી ઋતિક જોશીનું સ્પષ્ટ કહેવું છે કે અમારામાંથી ફક્ત એક કે બે જને જ રાજીનામું આપ્યું છે જે વાતો થઈ રહી હતી કે ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં કાલે જોડાવાના છે એ ફક્ત વાર્તા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તમારે કંઈ મેસેજ આપવું છે કાર્યકર્તાઓને બસ મને મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર મને ગર્વ છે અને જે સન્નિષ્ઠ કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ અડીખમ આ ભાગલાવાદી ઝઘડાવાદી પાર્ટીની સામે લડી રહ્યો છે એ તમામ કાર્યકર્તા આજે પણ કોંગ્રેસમાં છે અને એ કોંગ્રેસના કાર્યકર્તાઓના લીધે જ આજે કોંગ્રેસ પક્ષ છે હું છું અમે તમામ છે એટલે ખાસ કરીને હમણાં ફરી તમે જ્યારે જે વાત કરી કે ઘણા બધા લોકો કોઈ ઘણા બધા નથી હા જે જૂના જે લોકોએ રાજીનામા સ્વૈચ્છિક આપ્યા હોય પહેલાં આપી દીધા હોય અને આજે આજે એ લોકોની વાત કરવામાં આવે તો એ પણ એ બહુ હાસ્યાસ્પદ વાત છે

કોઈનું નામ ના લેવાયું હોય તો ખોટું ના લગાડતા દર્શક મિત્રો જે પ્રેમ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝને આપી રહ્યા છો આવો જ પ્રેમ આપ આગળ બી આપતા રહેજો અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક મારા ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્લીઝ એની અંદર પણ જોડાવજો તમે બી કંઈ અમારા મારા ગણેશ માટે કંઈ કહી દો સ્પર્ધા જે રાખી છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ જે ગણેશ ની સ્પર્ધા રાખી જ તો મારા ગણેશ વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી કલા નગરી અને ગણેશ ઉત્સવમાં તો વડોદરા શહેર નો નંબર આવે મારા ખ્યાલથી મુંબઈ પછી આ ગુજરાત ની અંદર વડોદરા શહેર મોખરે હશે કે જેમાં અલગ અલગ ગણેશ મંડળો કેટલી મહેનત કરે કેવી તૈયારી કરે આજે ઓગણીસમીથી ગણેશજીની શરૂઆત થાય છે પહેલાં મૂર્તિઓ લાવવાની આ અને એમાં એ લોકોને ઉત્સાહમાં વધારો કરવાનું કામ જે તમે કરી રહ્યા છો એ ખરીફાઈ કરે ને એમનામાં જે એક તમે ઉત્સાહ લાવી રહ્યા છો એ બદલ હું સ્પાર્કની ટીમને પણ અભિનંદન આપું છું અને આ જે સ્પર્ધા છે એમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાય એ મારી વિનંતી જય ગણેશ દર્શક મિત્રો આ જ મકસદ હતું ઋતિક જોશીને અમારા સ્ટુડિયોમાં બોલાવીને જે સ્પષ્ટતા કરવાની હતી અને કાર્યકર્તાના માઇન્ડમાં જે ચાલુ રહ્યું હતું કે ઘણા બધા લોકો રાજીનામા આપી રહ્યા છે હૃત્તિકભાઈએ કહી દીધું છે કે ઘણા બધાએ નહીં આપ્યું છે એક કે બે જન જ જે પાર્ટીમાં કામ નથી કરી રહ્યા હતા એવા લોકોએ જ રાજીનામા આપ્યા છે હું આશા રાખું છું જે રીતે મારા ગણેશ માટે ઋત્વિકભાઈએ બી અપીલ કરી છે કે તમામ જે લોકોએ ફોર્મ નથી ભર્યો ઘણી બધી એન્ટ્રીઓ અત્યારે આવી ગઈ છે દર્શક મિત્રો તો પ્લીઝ આપ લોકોએ પણ જે ફોર્મ નથી ભર્યું હોય તો મારા ગણેશ સ્પર્ધામાં આપણ જોડાવો સ્પાર્ક ટુડે ન્યૂઝના કાર્યાલયથી આપણને ફોર્મ મળી જશે વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાહુલ નિખિલ રાહુલ સાથે હું કઉશો સ્પાર્ક ટુ ન્યૂઝ માટે